ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કાલે આપણે સંચાલનના કાર્યો જોયા હતા. મુખ્ય પાંચ કાર્યો હતા: આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. હવે આજે આપણે અભ્યાસ કરવાના છીએ, તો અહીં ધ્યાન આપજો. સંકલન. સંકલનનો ઇંગ્લિશ શબ્દ છે કોઓર્ડિનેશન. એટલે એકબીજા સાથે કોઓર્ડિનેશનથી મળીને કામ કરવું, સાથોસાથ ચાલીને કામ કરવું. સંચાલન પ્રક્રિયાના દરેક તબક્કે સંકલન જરૂરી છે. શું કે સંચાલન પ્રક્રિયા છે એના દરેક તબક્કે સંકલન છે એ જરૂરી છે. આયોજનથી માંડીને અંકુશ સુધી સંકલન આવશ્યક છે. આયોજનથી માંડીને છેલ્લું આપણો મુદ્દો જોયો કે અંકુશ, બધી જગ્યાએ સંકલનની જરૂર છે. કઈ રીતે ક્યાં કામ કરવા, એકબીજા સાથે કોઓર્ડિનેશનથી ચાલીએ ને તો આપણને ખબર હોય. હવે આયોજનમાં જે કાંઈ થયું હોય બરાબર છે, અંકુશમાં અથવા તો આયોજનમાં જે અમલીકરણ થયું, એ વખતે જે વ્યક્તિ કામ કરે છે એ વ્યક્તિને ખબર જ નથી કે ભાઈ આ રીતે કામ કરવાનું છે, તો આ રીતનું આપણને સલાહ સૂચન અથવા આ દિવસે કામ કરવાનું છે, એની સાથે મળીને કામ કરવાનું છે, એવું કાંઈ હોય જ નહીં તો કાર્ય થઈ શકે નહીં. સંકલન દ્વારા ધ્યેયસિદ્ધિની ખાતરી મળે છે. એમ કે છે સંકલન દ્વારા ધ્યેયસિદ્ધિ છે એની ખાતરી મળે છે. સંકલનથી એકમનું કોઈ પણ કાર્ય રહી જતું નથી કે બેવડાતું નથી, જેથી કામગીરી સરળ બને છે. શું કહે છે, સંકલનથી કોઈ પણ કાર્ય બાકી પણ રહેતું નથી અને બેવડાતું પણ નથી, અને કામગીરી કેવી બને છે, સરળ બને છે. મેં કીધું કે ભાઈ આયોજનમાં જે વાત નક્કી થઈ કે આ વસ્તુ આપણે કરવાની છે, તો એ બધાને ખબર હોય એકબીજા સાથે જે સંકલન કરે કે ભાઈ આપણે આ રીતે કામ કરવાનું છે, જેથી કરીને કામ બાકી પણ ન રહે અને બેવડાય પણ નહીં. બરાબર છે, અને કામ છે એ સરળતાથી થઈ જાય. એનો અર્થ, ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા કાર્યો થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે. જો સરળ અર્થ આપ્યો છે કે ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જે જુદા જુદા જે કાર્યો થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા કે થવું પડે. બરોબર છે, આપણે જે ટીમમાં કામ કરતા હોય તો આપણે જ્યારે એક એઝ એ ટીમ ક્રિકેટની ટીમ હોય તો એકબીજા કોઓર્ડિનેશનથી કામ કરતા હોય, એમાં બરાબર સંકલન સાધતા હોય કે ભાઈ આ કવરમાં અહીંયા ઊભા રહેશે, ભાઈ સ્ટમ્પની મિડલમાં પાછળ અહીંયા હશે, અથવા તો લેગ સાઇડ રાઈટ સાઇડ અહીંયા આ ખેલાડી છે, સપોઝ આ બાજુથી બોલ આવશે અથવા તો આ બાજુથી હિટ કરશે તો કોણ ત્યાં ફિલ્ડ કરશે. આ શું થઈ ગયું, એક સંકલન. એટલે તેમની વચ્ચે એક સૂત્રતા અને સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે. હવે સંકલનની લાક્ષણિકતા, તેના લક્ષણો ક્યાં ક્યાં છે, તો પ્રથમ મુદ્દો જોઈએ કે આયોજનથી અંકુશ સુધી દરેક કાર્ય કરતી વખતે સંકલન જરૂર પડે છે, જેથી સંચાલન પ્રક્રિયા સંકલન વગર શક્ય નથી. શું કહે છે કે આયોજનથી માંડીને અંકુશ સુધીના દરેક કાર્યમાં સંકલનની જરૂર પડે છે, જેથી સંચાલન પ્રક્રિયા છે એ સંકલન વગર થઈ શકે નહીં. એકબીજા સાથે આપણે સુમેળ તો સાધવો પડે ને કે ભાઈ આ કાર્ય આટલું થયું છે અથવા અહીં સુધી પહોંચ્યું છે, હવે આ કાર્યમાં અહીંથી આપણે આગળ જવાનું છે, અથવા તો આ કાર્ય થઈ શકતું નથી તો હવે કઈ રીતે કરવું. આ શું થયું, એક પ્રકારની એકબીજા સાથે ચર્ચા કરી અને સુમેળ સાધીને કાર્ય કર્યું આપણે. સંકલન એ સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે. સંકલન શું કે સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે. સંકલનની સફળતા માટે માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ. શું કહે છે કે સંકલનની સફળતા માટે માહિતી સંચાર છે કેવો હોવો જોઈએ, કાર્યક્ષમ હોવો જોઈએ. સપોઝ તમને એક ઉદાહરણ આપું કે ભાઈ બેંક હોય, બેંક તો બેંકની અંદર આપણને ખબર છે કે બધા કાર્યો થતા હોય, કોઈ છે એ ફંડ ટ્રાન્સફર કરતું હોય, કોઈ કસ્ટમરના રિક્વેસ્ટના સોલ્યુશન કરતા હોય, પછી કોઈ છે એ કોઈ અકાઉન્ટમાં જોઈન્ટ કરતા હોય, કોઈ એડિશન કરતા હોય, કોઈ પાસબુક પ્રિન્ટ કરતા હોય. હવે સપોઝ એક વ્યક્તિ જમવા બપોરે જાય છે તો એક એ બીજાને શું કરીને જશે, કોઓર્ડિનેટ માહિતી સંચાર કરીને જશે કે ભાઈ આ મારું કામ પેન્ડિંગ છે, જો કોઈ કસ્ટમર આવે તો આ કામ તમે મારું એનું ઝડપથી પતાવી દેશો, અથવા કોઈને ઇમરજન્સી આવી અથવા તો એકબીજાથી કામ નથી, વધુ લોડ છે તો એકબીજાને આપી દેશે. આ શું થઈ ગયું, તો એકબીજા સાથે એને સંકલન કર્યું સવારથી કે ભાઈ આની પાસે લોડ વધુ છે, લાઈ થોડાક કામ હું કરી દઉં. બરાબર છે, આ શું થઈ ગયું, સંકલન થઈ ગયું. એમ ધંધા માટે તો વાર્ષિક ગોલ હોય છે, આ મેં તમને દિવસનો ગોલ કીધો. હવે સહકાર વગર સંકલન શક્ય નથી, એના માટે સહકારની જરૂર પડે એકબીજાનું. કોઈ એમ કહી દે હું કામ તમારું નહીં કરું તો ટીમમાં હોય તો એ ના ચાલે. એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જળવાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા દરેક કર્મચારીઓનો સહકાર જરૂરી બને. શું કહે છે કે સંકલન જળવાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા દરેક કર્મચારીનો શું બને છે કે સહકાર છે એ જરૂરી બને છે. ધંધાકીય એકમના
સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા શક્ય બને છે. શું કહે છે કે ધંધાકીય એકમના જે સાધનો છે એનો મહત્તમ ઉપયોગ તો કે સંકલન હશે તો જ એનો મહત્તમ ઉપયોગ થઈ શકશે, અધરવાઇઝ થશે નહીં. સંચાલનના દરેક કાર્યોમાં સંકલન સમાયેલું છે, તેથી સંકલન સંચાલનનો આત્મા કહે છે. શું કહે છે કે સંચાલનમાં દરેક સંચાલનના દરેક કાર્યોમાં સંકલન હોય જ છે, તેથી સંકલન સંચાલનનો શું કહે છે, આત્મા કહે છે. સંચાલન માટે સંકલન એ ખૂબ જ આવશ્યક વસ્તુ છે. હવે સંકલનના મહત્વ. સંકલનથી સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્તંત્ર, દોરવણી, અંકુશ વગેરે અસરકારક બને છે. આપણને ખબર છે કે ભાઈ કોઓર્ડિનેશનથી કાર્ય થવાનું છે સંકલનથી, તો શું થાય છે, બધાને બધા કાર્ય છે અસરકારક બને છે. એકબીજા દ્વારા સૂચનો મળે અથવા એકબીજા સાથે ચર્ચા વિચારણા પછી કાર્ય થાય, બરાબર છે. એટલા માટે એકસૂત્રતા જળવાઈ રહે છે. સંકલનને કારણે એકમના બધા કાર્યો સરળતાથી કરી શકાય છે. સંકલનથી એકમનું કોઈ કામ કરવાનું રહી જતું નથી કે બેવડાતું નથી. મેં કીધું એમ કે એકબીજા સાથે વાત અગાઉ થઈ ગઈ હોય છે કે આ કાર્ય તમારે કરવાનું છે, તો કાર્ય છે એ બેવડાતું નથી. સંકલનથી એકમના જુદા જુદા વિભાગોમાં સંવાદિતતા જળવાઈ રહે છે. શું છે, એકબીજા સાથે સંવાદિતતા. સંવાદિતતા એટલે કે વાર્તાલાપ અથવા વિચાર વિમર્શ, એકબીજા સાથે જે સંવાદ થતા હોય એ શું રહે છે, સતત ને સતત ચાલુ રહે છે. એટલા માટે જળવાઈ રહે છે દરેક વિભાગો વચ્ચે. એકમના વિવિધ વિભાગોના કાર્યને તેના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય સંકલન લીધે શક્ય બને છે. શું કહે છે કે એકમના વિવિધ વિભાગોના કાર્યોને તેમના ક્રમ અને સમય વચ્ચે કેવું રહે છે, સંકલન લીધે શક્ય બને છે. હવે સંકલન લીધે એકમના નક્કી કરેલા હેતુ સિદ્ધ કરી શકાય છે. એના કારણે શું થાય છે, એકમના હેતુ છે એ સરળતાથી સિદ્ધ કરી શકાય છે. હવે ત્યાર પછી સંચાલનનો કાર્ય વિસ્તાર. સંચાલનનો કાર્ય વિસ્તાર કઈ રીતના છે એ આપણે જોવાનો છે, તો આપણે એમાં આપણે ધ્યાન આપશું. સંચાલનના કાર્ય વિસ્તારો, ફંક્શન એરિયા ઓફ મેનેજમેન્ટ. કોઈ પણ ધંધાનું સંચાલન કરવા માટે કેટલાક મહત્ત્વના કાર્યો કરવા પડે છે. આ કાર્યો પ્રમાણે સંચાલનના કાર્યો કાર્યના વિસ્તારો નીચે પ્રમાણે છે. શું કહે છે કે ધંધાનું સંચાલન કરવા માટે અમુક મહત્ત્વના કાર્યો કરવા પડે છે. કયા કયા કાર્યો છે જે નીચે મુજબ છે. પહેલું શું કહે છે કે માર્કેટિંગ સંચાલન, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન, ઉત્પાદન સંચાલન. આ બધી એટલે બધી વસ્તુ જ્યારે તમે બીકોમ કરશો અથવા બીબીએ કરશો, બધી વસ્તુના અલગ અલગ ચેપ્ટર આવવાના છે. એટલે ખાસ ધ્યાન રાખજો, કોન્સેપ્ટ સમજવો ખૂબ જ જરૂરી છે કે શું કહેવા માંગે છે. કોઈ પણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું તે જાણકારી માંગ આધારિત છે. કોઈ પણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું એ માંગ આધારિત છે. આપણને ખબર છે કે માર્કેટમાં આ પ્રોડક્ટ નથી વેચાતી, બરાબર છે, કે ભાઈ શું કહેવાય, આપણે વાડીલાલની કેક લઈ લો, બરાબર છે, તો વાડીલાલની ગોલ્ડન ફેન્ટસી કેક છે એ માર્કેટમાં નથી વેચાય. એની જગ્યાએ કેડબરીવાળી છે ચોકલેટ કેક છે, બરાબર છે, એ વેચાય છે. તો શેનું ઉત્પાદન કરવાનું, તો આપણે ચોકલેટ કેકનું ઉત્પાદન કરવાનું. વાડીલાલની ગોલ્ડન ફેન્ટસી કેક આપણે ઉત્પાદન કરશું નહીં, કારણ કે એની માર્કેટમાં માંગ નથી. એટલે માંગ શેના આધારે, ઉત્પાદન કરવું કેના આધારે, તો કે માંગને આધારે નક્કી થાય છે. વસ્તુની માંગની જાણકારી કેવી રીતે મેળવવી તે બજાર સંચાલનનું કાર્ય છે. હવે એ આપણને કઈ રીતે ખબર છે કે આ વસ્તુની જ માંગ છે, તો એના માટે શું કરવું પડશે, તો કે બજારનું સંચાલન કરવું પડશે. બજાર એટલે કે માર્કેટિંગ સંચાલન. માર્કેટિંગના માણસ દ્વારા ખબર પડશે કે માર્કેટમાં લોકો આ વસ્તુ માંગે છે, આ વસ્તુ માંગતા નથી. માંગ પ્રમાણે ઉત્પાદન માટે કેટલા નાણાંની વ્યવસ્થા કરવી તેને બધી લગતી બાબતો નાણાકીય સંચાલન થશે. હવે માંગ નક્કી થઈ કે ભાઈ માર્કેટની અંદર આ વસ્તુની માંગ આટલી વધારે છે, તો હવે એ પ્રમાણે નાણાંની તો વ્યવસ્થા કરવાની, તો એ કોણ કરશે, તો કે એ નાણાકીય સંચાલન કરશે. જ્યારે આ બધા જ કાર્યો કરવા માટે માનવ શક્તિની વ્યવસ્થા કરવી એ માનવ સંસાધનનું કાર્ય છે. હવે આ બધા કાર્યો કરવા તો આપણે શેના દ્વારા કરીશું, તો કે માનવ શક્તિ, માણસો દ્વારા જ થશે. બધા કાર્ય રોબોટ દ્વારા શક્ય હોતા નથી, બરાબર છે. એના માટે શેની જરૂર પડશે, તો કે માનવ સંસાધનની જરૂર પડશે. હવે આપણે પહેલો મુદ્દો આપણે હશે જોઈશું કે માર્કેટિંગ સંચાલન. પ્રથમ મુદ્દો છે માર્કેટિંગ સંચાલન, એટલે કે બજારીય સંચાલન, માર્કેટિંગ મેનેજમેન્ટ. માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા
ને વિશાળ અર્થમાં માર્કેટિંગ સંચાલન કહે, શું કહે છે, માલ કે સેવાને ઉત્પાદક, જે લોકો ઉત્પાદન કરે છે એની પાસેથી લઈ ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં શું કહે છે, માર્કેટિંગ સંચાલન કહે છે. બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંના વિનિમય ઉપરાંત બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વીમો, અનેક બાબતોનો સમાવેશ થાય છે. શું કહે છે, બજાર સંચાલનમાં વસ્તુ કે ખાલી નાણાંનો વિનિમય, એટલે વસ્તુના સેવામાં નાણાં મળે, ઉપરાંત શું કહે છે કે બજારનું સંશોધન છે, પછી વિતરણ વ્યવસ્થા કેવી છે, વેચાણ વૃદ્ધિ કેવી છે, સંગ્રહ કઈ જગ્યાએ કર્યો છે, વીમો, આ દરેક બાબતોનો સમાવેશ થાય છે. બજાર સંચાલન એક એવી પ્રક્રિયા છે જે દ્વારા ગ્રાહકની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે, તેને માલ કે સેવામાં અને પછી આ ઉપભોક્તા કે ગ્રાહકને વાપરનાર તરફ લઈ જવામાં આવે છે, જેથી તે અમુક નિર્દિષ્ટ ગ્રાહક વિભાગ કે વિભાગોની જરૂરિયાત સંતોષી શકે છે. તેમાં વ્યવસ્થાતંત્રને મળી શકતા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે એ રીતે નફાકારકતા ઉપર ભાર મૂકવામાં આવે છે. હવે શું કીધું કે ભાઈ, બજાર સંચાલન એવી પ્રક્રિયા છે કે ગ્રાહકોની જરૂરિયાત નક્કી કરવામાં આવે કે ભાઈ ગ્રાહકો કઈ કઈ વસ્તુ વાપરશે, અને તે માલ કે સેવાનું શું છે, ઇનશોર્ટ આપણે એ સેવા જ આપીએ છીએ, બરાબર છે. અને પછી આ માલ કે સેવાની આખરી ઉપભોક્તા કોઈ ગ્રાહક તરફથી એના તરફ લઈ જવામાં આવે છે. છેલ્લો છેલ્લો જે વ્યક્તિ છે, તમે કોઈ હોલસેલરને આપો, હોલસેલર શું કરશે, ડીલર એના રિટેલરને આપશે, રિટેલર કોણ કરશે, એ ઉપભોક્તા છેલ્લો જે વાપરનાર વ્યક્તિ છે ગ્રાહકને એ મળશે, જેથી તે અમુક નિર્દેશ ગ્રાહક વિભાગ કે વિભાગોની જરૂરિયાત સંતોષી શકે છે. અમુક નિર્દેશ જે નક્કી કરે સંતોષી શકે છે, અને તેમાં વ્યવસ્થાને મળી શકતા સાધનોનો શું થઈ શકે, ઇષ્ટતમ છે એ ઉપયોગ થઈ શકે, નફાકારકતા ઉપર ભાર મૂકવામાં આવે છે. આ સંચાલનના કાર્યનું ઉદ્ભવ બિંદુ વસ્તુ કે સેવાની માંગ હોય છે, અને તેના મુખ્ય તત્વો તરીકે વસ્તુ કે સેવા, ભૌતિક વિતરણ નીતિ, કિંમત નીતિ અને વેચાણ અભિવૃદ્ધિ દ્વારા અભિવૃદ્ધિ ઉપરાંત પેકેજિંગ વગેરે ગણાવી શકાય છે. શું કહે છે કે આ સંચાલનના કાર્યનું ઉદ્ભવ બિંદુ છે, શું કહે છે કે સેવાની એક તો માંગ, અને તેના મુખ્ય તત્વો તરીકે કઈ, પછી ભૌતિક વિતરણ નીતિ, કઈ રીતે વિતરણ કરવું એના માટેની નીતિ, ત્યાર પછી કિંમત નીતિ, એની કિંમત નક્કી હોય કે ભાઈ આટલાથી આટલા ટકા કિંમત એની વધારવી અથવા આટલી કિંમત રાખવી, અને વેચાણની જે અભિવૃદ્ધિ છે ઉપરાંત પેકેજિંગ વગેરે છે એ છે એ ગણાવી શકાય છે. હવે જે ચાર શબ્દો આપણે જે જોયા ને એ થોડાક અંશે આપણે વિશેષ રીતે એને સમજીશું. અને આ શું છે તો કે માર્કેટિંગના કાર્યો છે. પહેલું શું છે કે પેદાશ અથવા તો પેદાશ મિશ્ર, નવી પેદાશના ઉત્પાદન અથવા ચાલુ પેદાશના વિકાસના નિર્ણયોમાં પેદાશના રંગ, રૂપ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ કાર્ય સંબંધિત ખાતરી, વેચાણ પછીની સેવા અને પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. શું કહે છે, પેદાશ અને પેદાશ મિશ્રમાં કઈ કઈ વસ્તુ આવશે, કે નવી પેદાશના ઉત્પાદન અથવા ચાલુ પેદાશનો જે વિકાસ નિર્ણયમાં કઈ કઈ વસ્તુ આવશે, તો કે પેદાશનો રંગ છે એ, રૂપ, વજન, એનું છાપ, એની છાપ, પછી પેકિંગ, પછી કાર્ય સંબંધિત ખાતરી અને વેચાણ પછીની સેવા અને વૈવિધ્યકરણ. અમુક વસ્તુ વેચ્યા પછી એમાં અમુક વખતે ગ્રાહકોની ફરિયાદ આવતી, તો વેચાણ પછીની સેવા પણ એમાં આવે છે. અને શું કહે છે, પેદાશના વૈવિધ્યકરણનો સમાવેશ, એમાં વૈવિધ્યકરણ કેવી કેવી અલગ અલગ વિવિધ પેદાશ છે એનો સમાવેશ થાય છે. એટલે એના કાર્યોમાં પહેલું કાર્ય છે પેદાશ અને પેદાશ મિશ્ર. હવે કિંમત, વર્તમાન ગ્રાહકો યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી કિંમતે મળે તેવી અપેક્ષા રાખે છે, તેથી પેદાશની કિંમત નક્કી કરતી વખતે ખૂબ જ કાળજી લેવી જોઈએ. કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીઓનું કમિશન વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે. હવે શું કહે છે કે ગ્રાહકો છે યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ વ્યાજબી કિંમતે મળે એવી બધા આશા રાખતા હોય છે, તેથી શું કહે છે કે એની કિંમત છે કેવી નક્કી કરતી ખૂબ કાળજી રાખવી જોઈએ. અમુક અમુક વખતે શું કહે છે, કિંમત અંગેના નિર્ણયમાં કઈ, તો કે વેચાણ નીતિ કેવી છે, એકસાથે લોકો માલ કેટલો રહેશે, બરાબર છે. શાખ નીતિ એટલે ઉધાર માલ લેતા હોય તો એનો ભાવ થોડોક પાછો વધુ થઈ જાય, બરોબર છે. તમે એક રન દુકાને જશો, કહેશો કે ભાઈ આ દવા આપો, બરોબર છે, બોલકાર્ડ આપો, જે કહે તમે ગમે એ વસ્તુ માંગો, તો શું કહે છે
કે ભાઈ ઉધાર કે બાકી, ઉધાર જયારે રાખવાના હોય ત્યારે એનો ભાવ 50 રૂપિયા વધુ ચડી ગયો અથવા 40 રૂપિયા વધુ ચડી ગયો હોય, શું કામ? તો કે એની નીતિ છે, વટાવ અંગેની નીતિ, બરોબર છે? વટાવ આપવાનો હોય અમુક ટેક્સ ખાતા જથ્થાબંધ લેતો, જથ્થાબંધ કે છૂટક વેચાણ અને મધ્યસ્થ કમિશન, આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને કિંમત નક્કી કરવામાં આવે છે. કારણ કે આ શું, તો કે છેલ્લા ઉપભોક્તા સુધી, બરોબર છે, છેલ્લા ગ્રાહક સુધી પહોંચવાની છે. ત્યાર પછી વિતરણ, વિતરણ અંગેના નિર્ણયમાં પોતાની દુકાનો દ્વારા, વેચાણ જથ્થાબંધ વેપારીઓ દ્વારા, છૂટક વેપારીઓ દ્વારા, એજન્ટો, વાહન વ્યવહારના પ્રશ્નો વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે. શું કહે છે? કે વિતરણ અંગેના નિર્ણયમાં કઈ કઈ, કે પોતાની દુકાન દ્વારા, વેચાણ જથ્થાબંધ દ્વારા, વેપારીઓ દ્વારા અને છૂટક વેપારીઓ દ્વારા અને એજન્ટો દ્વારા અને વાહન વ્યવહારના પ્રશ્નો, બધી બાબતો ધ્યાનમાં લેવાય છે. કઈ રીતે વિતરણ કરવાનું અને વિતરણની બાબત ધંધાના કદ અને વિસ્તાર સાથે સંકળાયેલી છે. તો ધંધાનું કદ કેટલું છે અને વિસ્તાર કેટલો છે એના એના ઉપરથી વિતરણ વ્યવસ્થા છે એ નક્કી થશે, તો એની સાથે સંકળાયેલી છે. અને છેલ્લો મુદ્દો અભિવૃદ્ધિ. આગળ આપણે અભિવૃદ્ધિ આવ્યું કે વેચાણ અને અભિવૃદ્ધિ, ત્યારે મેં તમને અભિવૃદ્ધિનો શબ્દ સમજાવ્યો ને, અહીંયા આપણે અભિવૃદ્ધિ શબ્દ સમજ્યું શું છે ખરેખર. અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્નો. અભિવૃદ્ધિ એટલે આપણે ઘણી રીતે કે ભાઈ મોટિવેશન કરવું અથવા એનો વધુ ને વધુ વધારો થાય, જેમાં માલની જાહેરાત કરવી, પ્રસિદ્ધિ કરવી, સેલ્સમેન દ્વારા વ્યક્તિગત વેચાણ કરવું તથા વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. અભિવૃદ્ધિ શું કીધું કે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્નો, એ ખરેખર વધવું જોઈએ. શું કહે છે? તો કે માલની જાહેરાત કરવી, પ્રસિદ્ધિ કરવી, સેલ્સમેન દ્વારા વ્યક્તિગત વેચાણ કરવું તથા વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો અને વેપારીઓ આકર્ષે એવી કંઈક સ્કીમો રાખવી, આ શું કહે છે, વગેરે બાબતોનો સમાવેશ થાય છે. અભિવૃદ્ધિના નિર્ણયોને કારણે કેટલા ખર્ચ થાય છે, પરંતુ તેની સામે વેચાણ વધવાથી એકમનો નફો વધે છે. એનામાં ખર્ચ ઘણો બધો થાય છે, પણ શું કહે છે, એ શું થવાનું છે કે નફો છે એ વધવાનો છે. આપણે હાલ ટીવીમાં જોતા હોઈએ છીએ, ઘણી બધી એડવર્ટાઇઝ આવતી હોય છે, બરાબર છે, લક્ષ સાબુની આવતી હોય છે અથવા અત્યારે નકરા સેનિટાઇઝરની વ્યવસ્થા આવતી હોય છે, જાહેરાત આવતી હોય છે, માસ્કની આવતી હોય છે. આ શું છે? તો કે શું કરે છે, એની અભિવૃદ્ધિ કરે છે, એ વધારો કરે છે. હવે એના માટે એને ખર્ચો તો આપવો પડશે ને, ટીવીમાં એડવર્ટાઇઝ આવશે તો એનો ખર્ચો થશે, પણ એ ખબર છે કે પાંચ મિનિટે જ્યારે એડવર્ટાઇઝ આવે છે, માસની એડવર્ટાઇઝ આવવાની જ છે, લક્ષની આવવાની જ છે, બરાબર છે, અથવા કોઈ નવો ફોન આવે એની એડવર્ટાઇઝ આવવાની જ છે, આ બધી વસ્તુ આવે છે. તો આ જાહેરાતનો ખર્ચો કેટલો આપશે? એ જાહેરાતનો ખર્ચો ઘણો બધો થશે, બરાબર છે. પણ એની સામે શું થશે કે ટીવી જોવાવાળા બહુ જાય છે, એના કારણે લોકોના મગજમાં એક જ વસ્તુ બેસશે કે ભાઈ આ વસ્તુ સારી છે, અને લોકો મોસ્ટ ઓફ અનુકરણ આમાંથી જ કરતા હોય છે. એટલા માટે શું થવાનું, એમાં વધારો થશે, એના કારણે નફામાં પણ વધારો થશે. મિત્રો, આ હતા માર્કેટિંગ સંચાલન. હવે કાલે આપણે માનવ સંસાધન સંચાલન જોઈશું, પણ અહીં સુધીના મુદ્દા છે એ ખાસ તમે જોઈ લેજો.